नमस्कार, आप જોઈ રહ્યા છો અમારી વિશેષ રજૂઆત ટુ ધ ટોપિક, અને આજે આપણે વાત કરવાની છે મોતની ઇમારતનું. માનવ જિંદગીનું જાણે કે કોઈ જ મૂલ્ય ન રહ્યું હોય તેવી રીતે એક બાદ એક એવી ઘટનાઓ સામે આવી રહી છે જે આપણને વિચારવા ઉપર મજબૂર કરી દે છે કે શું માનવ જિંદગી આટલી સસ્તી છે કે લોકોના જીવનું કોઈ જ મૂલ્ય નથી રહ્યું. આ સવાલ એટલા માટે થઈ રહ્યું છે કારણ કે આજે જે રીતે ભાવનગરમાં એક દાયકા કરતાં વધારે સમયથી જે જર્જરિત ઇમારત હતી તેનો એક ભાગ પત્તાના મહેલની માફક ધરાશાયી થઈ ગયો અને અનેક માનવ જિંદગી તેમાં દટાઈ ગઈ તો કોઈના મોત થયા છે અને તંત્ર જાણે કે ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. અગાઉ આવી અનેક નાની મોટી ઘટનાઓ બની ચૂકી છે છતાં તંત્ર દ્વારા કોઈ જ અગમચેતીના પગલાં લેવામાં આવ્યા નથી અને કોઈ જ કાર્યવાહી સુદ્ધા કરવામાં આવી નથી, જેના પગલે અનેક સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે અગાઉ જૂનાગઢમાં પણ આ પ્રકારની ઘટના બની હતી, તેમ છતાં પણ તંત્રએ તેમાંથી કોઈ જ બોધપાઠ ન લીધો હોય તેવું લાગી રહ્યું છે. અને જે રીતે આ ઘટના સામે આવી છે, જર્જરિત ઇમારત તે મોતની ઇમારત સાબિત થઈ છે, ત્યારે આ જ મુદ્દે ચર્ચા કરીશું. અને ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પણ જોડાઈ ચૂક્યા છે. થોડીક જ વારમાં એમની સાથે ચર્ચા કરીશું. પ્રકાશ વાઘાણી, શહેર કોંગ્રેસ પ્રમુખ ભાવનગરના આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. હાર્દિક મકવાણા, સામાજિક કાર્યકર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. વરિષ્ઠ પત્રકાર પ્રદ્યુમન સરવૈયા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. અને થોડીક જ વારમાં પ્રદીપ શુક્લા પણ આપણી સાથે જોડાશે. તો મારો સૌ પ્રથમ જે આ સવાલ છે એ પ્રદ્યુમનભાઈ આપને રહેશે કે પ્રદ્યુમનભાઈ, જે રીતે આ ઘટના સામે આવી છે તે ખરેખર દુઃખદ ઘટના છે, પરંતુ સવાલ અહીં ઉઠી રહ્યો છે કે દર 15 દિવસે, દર મહિને છાસવારે આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે, તંત્ર દ્વારા કેમ આ ખાડા કાન કરવામાં આવી રહ્યા છે? જી, સૌ પ્રથમ તો હું મૃતક બહેનને હાર્દિક શ્રદ્ધાંજલિ આપીશ અને જે લોકો ઇન્જર્ડ થયા છે એ જલ્દીથી જલ્દી સાજા થઈ જાય માટે ભગવાનને પ્રાર્થના કરું છું. ટુ ધી પોઈન્ટ આપણે આ વાત કરીએ તો જોઈએ તો એક રીતે જવાબદારી આમાં કોર્પોરેશન અને સ્થાનિક જે તે રહીશોની પણ ગણાય. આવા આજે અકસ્માત થયો છે. આપણે જોઈએ છીએ જ્યારે પરમિશન આપે છે આ લોકો, જ્યારે કોર્પોરેશન આ પરમિશન આપે છે ત્યારે ઘણા બધા વેરિફિકેશન એને કરે છે. 80-90 વર્ષનું આ લાઈફ હોય બિલ્ડિંગની, એ રીતનું એનું સ્ટ્રક્ચર બનાવવા માટે બધું પાસ કરે છે અને પછી જ એનઓસી આપે છે. તો એ એનઓસી આપ્યા પછી વેરા પણ રેગ્યુલર વસૂલે છે. અને વેરાનું જોઈએ તો ભાવનગર તો કોર્પોરેશન બાબતમાં આખા રાજ્યમાં સૌથી ઊંચા દરનો વેરો લે છે ભાવનગરનું કોર્પોરેશન. કેમ કે ભાવનગરના નાગરિકની આર્થિક હાલત બહુ કફોડી છે, પણ વેરા ઊંચા ભરે છે. હવે આ વેરા રેગ્યુલર ભરે છે, આ બધું થાય છે, છતાંય આવી બિલ્ડિંગની હાલત આવી ખરાબ હોય એ કોર્પોરેશનને ધ્યાનમાં નથી આવતી, એ પણ એક મોટો પ્રશ્ન છે. અને આવો અકસ્માત થાય છે પછી કોર્પોરેશન ઓચિતાનું જાગે છે અને પછી ઘણા બધા એવા બિલ્ડિંગોને પછી નોટિસો આપે છે અને બિચારાને અત્યારે ઘણાને તો આ ચોમાસામાં રખડતા કરી દે છે કે તમે જલ્દી ખાલી કરો, આ છે તે છે, કોઈ માનવી સંવેદના વગર તરત નીકળી પડશે, તૂટી પડશે. પણ હવે આવું ના થાય એ માટે આપણે સૌથી પહેલા તો એ પણ જોવું જોઈએ કે બિલ્ડિંગના રહીશોએ આનું રિનોવેશન રેગ્યુલર કરવું જોઈએ. જે તે સમયે કોઈ પણ બિલ્ડિંગની આ લાઈફ હોય છે 80-90 વર્ષ, એ રીતનું સ્ટ્રક્ચર કોર્પોરેશન પાસ કરે છે. પણ આ 35-40 વર્ષની અંદર અત્યારે આ બિલ્ડિંગ જે પડી છે 3 માળની સજાઓ પડ્યા છે એને નોટિસ નથી આપી. અત્યારે હવે આપી છે, અત્યારે બધું બંધ કર્યું, અત્યાર સુધી કોર્પોરેશન ધ્યાનમાં થયું. જી જી, પ્રદીપભાઈ તમારી પાસે આવીશ. એની પહેલા આપણી સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ પણ જોડાઈ ચૂક્યા છે, એમની સાથે વાતચીત કરવાની કોશિશ કરીશું. પ્રકાશભાઈ, પ્રકાશભાઈ, જે રીતે આ ઘટના સામે આવી છે તે ખૂબ જ દુઃખદ ઘટના કહી શકાય, પરંતુ તંત્ર માત્ર ને માત્ર નામ પૂરતી કાર્યવાહી કરીને સંતોષ માનતું હોય તેવું લાગી રહ્યું છે. આ જર્જરિત ઇમારત ભાવનગરમાં એક દાયકા કરતાં વધારે સમયથી છે. જ્યારે આ ઘટના બની ત્યારે તંત્રને કહેવામાં આવ્યું કેમ કોઈ નક્કર કાર્યવાહી ન કરી, તો જવાબ એ આવ્યો કે નોટિસ તો પાઠવવામાં આવી હતી પરંતુ શું નોટિસ પાઠવીને માત્ર સંતોષ માની લેવો પૂરતો છે? માનવ જિંદગીઓનો કોઈ જ મૂલ્ય નથી. નમસ્તે, બેને શ્રદ્ધાંજલિ આપું છું. અને તંત્ર ફક્ત નોટિસ આપે છે અને પછી પાછું 10-15 દિવસની નોટિસ આપ્યા પછી જે રિએક્શન જે કોર્પોરેશન દ્વારા લેવાના હોય એ રિએક્શન લેતા નથી અને પછી કોર્પોરેશને પગલાં લેવાના હોય છે પોતાના બુલડોઝર લઈને સ્વ ખર્ચે પછી એના ખર્ચે
એ પાડવાનું હોય, પણ કોર્પોરેશન એમાં ઢીલાસ રાખે છે. ભાવનગરના અન્ય એવા બિલ્ડિંગો છે, આ તો દુઃખદ ઘટના છે. તો કમનસીબે થોડીક વહેલા બની છે એટલે જામ્યાની ઓછી થઈ છે, પણ થોડીક કદાચ અડધી કલાક મોડી બની હોત તો એવું બેંકમાં લગભગ બુઝુર્ગ લોકો લાઈન લાગી હોય છે. પણ ભગવાનની કૃપા છે કે જાજી જાનહાની થઈ નથી, પણ કોર્પોરેશન કાંઈક ને કાંઈક જવાબદાર છે. પરંતુ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં છે, ત્યારે વિપક્ષ તરીકે તમારી એ ફરજ નથી કે તંત્રને જગાડો? અમે અનેક કાર્યક્રમો આપ્યા છે, વારંવાર રજૂઆત કરીએ છીએ કે જે કોઈ બિલ્ડિંગો, ખાસ કરીને જુનાગઢનો હમણાં બનાવ, હવે જે પરિવારને તો ખબર નથી ઊભું છે નીચે, એ આખો પરિવાર વહી ગયો અને બેન બિચારા બાકી હતા તેની સુસાઇડ કર્યું, જવાબદાર કોણ? એની કોઈ જવાબદારી નહીં તંત્રની. એમ અમે વારંવાર કોંગ્રેસ પક્ષ તરીકે અમે આંદોલન કરીએ, વિરોધ કરીએ, એ સિવાય અમે બીજું કાંઈ નથી કરી શકતા. પણ અનેક એવા બિલ્ડિંગો કોર્પોરેશનના છે ભાવનગરમાં, શાક માર્કેટ વર્ષો જૂની છે, એની હાલત પણ ગમે ત્યારે અકસ્માત થાય એવું છે. અને કોર્પોરેશનમાં અનેક બિલ્ડિંગ, બીજું બિલ્ડિંગ ગણીએ તો ગંગાજળ તળાવની સામેનું જે બિલ્ડિંગ છે એ પણ જર્જરી છે, અને હું એવું માનું એ પોતાને નોટિસ આપેલી છે, છતાં આજ સુધી ઈ બિલ્ડિંગ ઉપર કોઈ જાતના કોર્પોરેશન પગલા લેતા નથી. હવે ઘરના જ બિલ્ડિંગો ઈ પ્રકારના છે તો લોકો પાસે શું અપેક્ષા બનારા? જી ચોક્કસ. હાર્દિકભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે, સામાજિક કાર્યકર્તા, એમની સાથે વાતચીત કરીશું. હાર્દિકભાઈ, આમ જોવા જઈએ તો રાજ્યમાં છાસવારે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે, અને હવે કદાચ કોઈ એવા સમાચાર સામે આવે છે ને બિલ્ડિંગ પડી તો એ કોઈ નવી વસ્તુ નથી રહી, કારણ કે 15 દિવસે મહિને આ પ્રકારની ઘટના બને છે. થોડા સમય પહેલાં જૂનાગઢમાં આવી જ ઘટના બની હતી, તેમાંથી તંત્રએ કોઈ બોધપાઠ ન લીધો એટલે ભાવનગરમાં આજે આ ઘટના બની. આ ઘટના બન્યાના થોડા કલાકોમાં જ રાજકોટમાં આવી જ રીતે ઘટના બની છે. શું લાગે છે, કોઈ વિકલ્પ નથી ઘટના? તો જો અમે સામાજિક કાર્યકર છે, અમારે કોઈ સેવાનું કામ હોય કે ગમે કે એની માટે હંમેશા તત્પર રહીએ છીએ. અમને જાણ મળી કે ભારતનું ન્યા ઘટનાનો બનાવ બન્યો છે એટલે અમે તરત ને તરત ત્યાં જઈ, અમારા મિત્રો સર્કલ ને અમે બધા જઈને તરત ત્યાં કાર્ય માટે અમે બધા પહોંચી ગયા હતા. એમાં તો જનરલ જે ફ્લેટ હોય કે એ લોકોની પણ થોડીક આપણે તંત્રને તો જવાબદાર ગણીએ, વસ્તુ તમે કહેતા હોય બરાબર છે, પણ જયારે ફ્લેટમાં રહેતા હોય એ લોકોની પણ થોડીક જવાબદારી બને છે કે આપણો ફ્લેટ અને ખરાબ છે, વીક છે, કે તો એનું આપણે પણ થોડું આપણે પોતે રહેવાનું છે, એ તો આપણે પણ ધ્યાન રાખવું પડે સાથે. જી ચોક્કસ. એટલે ક્યાંક ને ક્યાંક નાગરિકોની પણ બેદરકારી અહીંયા આપને લાગી રહી છે. પ્રદ્યુમનભાઈ, શું કહેવું છે કે તંત્ર જેટલું જવાબદાર છે એટલું ને એટલું ક્યાંક ને ક્યાંક લોકો પણ જવાબદાર છે? પૂરેપૂરું જવાબદાર છે, પણ સાથે સાથે ત્યાંના સ્થાનિક જે રહીશો હોય છે, આપણે ફ્લેટના રહીશો હોય છે કે પછી કોમ્પ્લેક્સના રહીશો હોય છે, આ કોમર્શિયલ કોમ્પ્લેક્સના, એનું ટાઈમસર મેન્ટેનન્સ પણ થવું જોઈએ, એ નથી થતું. અને કદાચ જોઈએ તો આપણે નિયમ હજી આ નથી વધારવો જોઈએ નિયમ, કે દર 15-20 વર્ષે કોર્પોરેશન સર્વે પણ કરે, કે સૌ કેમ કે બિલ્ડિંગનું સૌથી મહત્વનું વસ્તુ છે ટેરેસ અને પાયો, પાયો પ્રોટેક્ટ, જે પાયાની વસ્તુ છે પ્રોટેક્ટ સારી હોવી જોઈએ, વરસાદી પાણી ભરાતા નથી ને એવું આપણે જોઈએ છીએ. અત્યારે વરસાદી પાણી બિલ્ડિંગની અંદર પાર્કિંગમાં કેટલી જગ્યાએ, છેલ્લા 10 દિવસ પહેલા વરસાદ હતા ભાવનગરમાં, છતાંય હજી લોકોને મોટર મૂકીને પાણી ઉલેચે છે 10 દિવસ પછી. તો એ ક્યાંક કોર્પોરેશનની બી ખામી છે કે પાણી ભરાય છે બિલ્ડિંગની અંદર, એના લીધે બિલ્ડિંગ નબળું પડે છે. અને જે તે કમિટીને પણ સોંપવું જોઈએ કે રેગ્યુલર દર 15-20 વર્ષે એનું રિનોવેશન કરે. જો રિનોવેશનનો ન થયા હોય તો એનો સર્વે પણ કોર્પોરેશન દર 10-20 વર્ષે એનો NOC લેવાનો નિયમ રાખવો જોઈએ. તો કદાચ એ કમિટી મેમ્બર્સ એમાં થોડા જાગૃત રહે, પ્રજાને પણ આમાં જાગૃત કરવાની જરૂર છે. એકલો કાયદો તો કાંઈ ન કરે, અને પણ એમાં પણ એક મોટો એક ડર એ છે, આપણે જેટલા પાવર્સ અધિકારીને આપીએ છીએ એટલો ભ્રષ્ટાચાર વધવાની શક્યતા રહે છે. એટલે કદાચ NOCમાં સરવાળે ફાયદો ન થાય ને કદાચ ભ્રષ્ટાચાર પણ વધે, એટલે એ સાઈડ પણ એક જોખમ જોવાનું રહ્યું. પણ ગમે તેમ કરીને પ્રજાએ પણ ત્યાંના રહીશોએ પોતાની આ ફરજ બજાવવી જોઈએ. કેમ કે જોઈએ છીએ ઘણી બિલ્ડિંગોને 15-20 વર્ષ પછી દિવાલો ઉપર ઝાડવાઓ ઉગી ગયા હોય છે, તો એ કાંઈ કોર્પોરેશન કાઢવા તો ન આવે. ઉપર ટેરેસમાં પાણી ભરાતા હોય, નીચે કોઈ પાણી ભરાતા હોય, એ બધું જે તે રહીશો એનું સેટલ કરવું પડે, રિનોવેશન કરવું પડે, પણ એ પણ જરૂરી છે. બાકી રહી હવે ભાવનગરની વાત કરીએ તો
અત્યારે આ બિલ્ડિંગમાં બનાવ બન્યો છે, સંજોગો સાથે એક મોત પણ થયું છે, ઘણી બધી જાનહાની થત નથી થઈ એટલી ભગવાનને પ્રાર્થના સારી કહેવાય. પણ હજી એવા એક અનેક બિલ્ડિંગ છે કે જે અકસ્માતની રાહ જોઈ રહ્યા છે. એક રબર ફેક્ટરી પાસે છે, આના પહેલા એક અકસ્માત એમાં થયું હતું, એક વ્યક્તિનું મોત પણ થયું હતું એ વખતે, પણ એની નોટિસથી જ હજી સંતોષ છે. પણ હવે આપણે તંત્રનો તો એક સ્વભાવ છે કે ઘોડા છૂટી જાય પછી હવે તબેલાને તાળા મારવા આવે, નીકળી પડશે, નોટિસ નીકળશે ને ઘણું બધું થશે. પણ એમાં ઘણા બધા બિચારા નિર્દોષ માણસો પણ આવી જશે, માનવીય સંવેદના તો નથી રાખતી અત્યારનું તંત્ર, એ પણ એક એમની નેગેટિવ પોઈન્ટ છે. અમારે ભરતનગરમાં વસાહત છે, સરકારી વસાહત, ત્યાં પણ ઘણી વાર પોપડા પડ્યા છે, દરવાના સીડીઓ પડી ગઈ છે, કદાચ નોટિસો પણ આપી છે નો ડાઉટ. પણ હવે એ મધ્યમવર્ગી ગરીબ માણસોને પણ હવે રાતોરાત ત્યાંથી ખાલી કરવાનું તંત્ર આ નીકળશે તે. અને તંત્રને આ જોઈએ તો એક્શન તરત લેવા માંડે છે. આપણે તથ્ય પટેલ નામના કેમ બન્યું, પછી આખા મહિનો આખા ગુજરાતમાં ટ્રાફિક માર્ચ ચલાવી, કેટલા બધા નાના નાના વાહનો દંડ પણ ફેર્યા છે, લગભગ હું માનું ત્યાં સરકારનામાં 50-60 કરોડ દંડની આવક થઈ ગઈ છે, 150 કરોડની જૂના ટેક્સ વસૂલ થઈ ગયા છે લોકો. એમાં આ લોકો ટેક્સ કેમ નથી ભરી શકતા એ બાબત માનવીય સંવેદના સરકાર નથી જોતી, પણ બસ તરત નિયમ, હવે એવું જ, હવે નોટિસો નિયમ કરશે, નોટિસો આપવા મળશે. હવે નોટિસો જોઈએ તો અત્યારે ઘણા બધા એવી બિલ્ડિંગો છે, વડવા જૂનું ગામ વડવામાં છે, પ્રભુદાસ તળાવમાં છે, ઘોઘા સર્કલ પાસે છે, એવી ઘણી બધી હજી બિલ્ડિંગો છે. પણ હવે એનો યોગ્ય નિર્ણય લઈને એનો જે તે વ્યક્તિને પણ તકલીફ ન થાય, રિનોવેશન શક્ય હોય તો રિનોવેશન કરી નાખવું, પણ જે કાંઈ વચલો રસ્તો કાઢવો જોઈએ, ઝડપી કંઈક સત્તાવાળાએ નિર્ણય લેવો જોઈએ. બાકી તો એને આની પાછળના ઘણા બધા કારણો છે, શહેરના આર્થિક બાબતોના, એ પછી આપણે ચર્ચા કરશું ક્યારેક. જી ચોક્કસ, જે રીતે આ ઇમારત જે છે તે મોતની ઇમારત સાબિત થઈ છે તે મુદ્દે આગળ પણ ચર્ચા કરીશું, પરંતુ હાલ સમય છે એક નાનકડા વિરામનો, અને વિરામ બાદ પણ આ ચર્ચાને યથાવત રાખીશું, મોતની ઇમારત. વેલકમ બેક, વિરામ બાદ આપનું સ્વાગત છે ટુ ધ ટોપિકમાં. આજે આપણે વાત કરી રહ્યા છીએ મોતની ઇમારત. ખરેખર જે આજે જ રીત ઇમારતો છે તે મોતની ઇમારતો સાબિત થઈ રહી છે, અને આ જ મુદ્દે ચર્ચા કરી રહ્યા હતા. અને વિરામ પહેલાં આપણી સાથે જોડાયા હતા પ્રકાશ વાઘાણી, કોંગ્રેસ આગેવાન છે, હાર્દિક મકવાણા સમાજસેવક છે, અને પ્રદ્યુમનસિંહ સરવૈયા છે, પત્રકાર છે. અને હવે આપણી સાથે સ્થાનિક રહેવાસી પ્રદીપ શુક્લા પણ જોડાઈ ચૂક્યા છે કે જે આ બિલ્ડિંગમાં રહેવાસી હતા, અને તેની સાથોસાથ એક વરિષ્ઠ પત્રકાર પણ છે. આપ તમામનું સ્વાગત છે. પ્રદીપભાઈ, મારો પ્રશ્ન હવે આપને રહેશે કે જે રીતે આ મોતની ઇમારત જર્જરિત હતી અને લાંબા સમયથી જર્જરિત હતી, તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે નોટિસ પાઠવવામાં આવી હતી પરંતુ નક્કર કાર્યવાહી ન થઈ, શું કહેવું છે આપનું? કે માત્ર નોટિસ પાઠવીને સંતોષ માની લેવો શું યોગ્ય છે? જૂની ઇમારત હતી, 1997-98 કમ્પ્લીશન સર્ટી મળેલ છે, 22 વર્ષ જૂની ઇમારત છે. જે રીતે આજે આનો પ્રચાર પ્રસાર થાય છે એ ખોટો છે. એક વસ્તુ ચોક્કસ છે કે જે જૂની તખ્તક ખુરશી હોટેલ હતી એના આખા ટેરેસ જે ડુંગર હતો એ ડુંગરા ઉપર આખી જે રેસિડેન્શિયલ છે, અને બાકીનો આગળનો ભાગ છે કોમર્શિયલ છે. જે કોમર્શિયલનો ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર બે ફ્લોર તૂટ્યા છે, અને એ પણ એ રીતે તૂટ્યા છે કે ત્યાં કંઈક રિપેરિંગ કામ ચાલતું હતું અને જ્યાં બ્રેકરથી તોડફોડ ચાલતી હતી, એને કારણે જે અગાઉ કોમર્શિયલ વિભાગવાળા કોઈ રિનોવેશન કરાવતા નહોતા કોઈ દિવસ કોઈ, ત્યારે અમે માધવીલ એ અને માધવીલ બી કુલ 57 ફ્લેટ છે, 57 ફ્લેટ ધારકોએ અમે સમયાંતરે દર 10 વર્ષે રિનોવેશન કરાવી છીએ, પાણી ન પડે એવું પણ વ્યવસ્થા કરી હતી. ત્યારે કોમર્શિયલ વિભાગમાં કોઈ કોઈનો ભાવ પૂછતું હતું, કોઈ એસોસિએશન જેવું ન હતું, અને એ લોકો એ પાણી ભરાય તોય કોઈ દિવસ કોઈ જાતની કાર્યવાહી કરેલ નથી. તેને કારણે જે પાણી છે એ પોતાની જગ્યા કરી લે છે, અને જે સરિયા છે સ્ક્રેપ છે એ બે માળના સડી ગયા, અને ઉપલો એક માળ જે પડ્યો એને કારણે બીજા બે માળ છે એ લબડી ગયા છે. એકચ્યુઅલી ઉપલો કોમર્શિયલ વિભાગનો જે ભાગ છે તકેશ્વર રોડ ઉપર એ ભાગ જ તૂટ્યો છે, અને એ ભાગની આગળની 10 ફૂટની વિંગ તૂટી છે એને કારણે. બાકી માધવીલનો સ્ટ્રક્ચર રિપોર્ટ અમે આજે 1 કે 2 વર્ષ પહેલા જ અમે રિપોર્ટ કરાવેલો. કઈ તકલીફ જેવું નથી, છતાં હાલ અમે 1 જ કલાકની અંદર તમામ 57 રેસિડેન્શિયલ એરિયામાં ધારકોએ ખાલી કરી નાખ્યું છે, અને કમિશનર શ્રીની નોટિસ પણ અમને મળી ગઈ કે યોગ્ય સ્ટ્રક્ચર રિપોર્ટ આપી અને પછી પ્રવેશ આપવામાં આવશે, ત્યાં સુધી અમારો રેસિડેન્શિયલ એરિયા આખો ટોટલી ખાલી કરી નાખ્યો છે.
ઓડિયો સ્ટેટ હેલો જાગે છે પાણી પહેલા પાર કેમ બાંધવામાં નથી આવતી? પહેલી વસ્તુ એ છે કે આ પ્રશાસન દ્વારા જે છે એને નોટિસ આપવામાં આવ્યો કોમર્શિયલ વિભાગને, તો આ થયું હોય. અમારા રેસિડેન્શિયલ વિભાગમાં કોઈ દિવસ અમારે તકલીફ પડી નથી, કારણ કે અમારે અમે રહીએ છીએ, અમારા બાળકો રહે છે, અને અમે જાણના જોખમ અમે કોઈ પણ જાતે અમે 1.5 લાખ રૂપિયા ખર્ચી દર 10 વર્ષે રિનોવેશન કરાવીએ છીએ, ત્યારે કોમર્શિયલ વિભાગ વાળા છે એ 50% દુકાન તો ખાલી છે. 50% દુકાનો એવી છે કે જે જે દુકાનોમાં કોઈ રિનોવેશનમાં કોઈ રસ જ નથી. તો એને કારણે આ ખરેખર કોમર્શિયલ વિભાગને કારણે આખું માધવીલ છે એ આખું બદનામ થયું છે. અને માધવીલ છે એ આજની તારીખમાં સ્ટ્રક્ચર જે એમને યથાવત છે, અગાઉ 2000 સાલમાં ભૂકંપ આવ્યો ને ત્યારે પણ આ બંને મિનારા જે ઝૂલતા મિનારાની જેમ ઝૂલતા હોય, પણ તો આ બિલ્ડિંગને કાંઈ નથી થયું, કારણ કે નીચે જે ડુંગર હતો એને ખોદી ખોદી અને જે કહેવાય કે એનું પાયાનું ફાઉન્ડેશનનું કામ કરેલું, એટલું મજબૂત કામ કરેલું છે. પરંતુ જે કોમર્શિયલ વિભાગ જે ફરતો હતો એ ભાગ તૂટ્યો, એને કારણે આજે આખા બિલ્ડિંગને સોસવાનો વારો આવ્યો છે. ડેસ્ક ઘણી પણ જોડાયેલા છે કોંગ્રેસના નેતા, એમને પણ હવે મારો આગળનો સવાલ રહેશે કે ભાવનગરમાં જે રીતે આ ઘટના સામે આવી છે તેમાં જે મોત થયા છે એના માટે હવે જવાબદાર કોણ હશે, શું કહેવું છે આપનું? કારણ કે આ મુદ્દે એકબીજા ઉપર ઢોળવામાં આવી રહ્યું છે, અમે નોટિસ પાઠવી હતી, અમે આ કાર્યવાહી કરી હતી, અમે તે કાર્યવાહી કરી હતી, એવી રીતે ક્યાંક ને ક્યાંક આજે આ ઘટના બની ત્યારબાદ હવે તંત્ર જે છે પોતાની ઉપર ઓઢવા નથી માંગતું, તેનાથી છૂટવા માંગતું હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે હવે જે મોત થયા છે, જે ઈજાગ્રસ્તો થયા છે, એ જવાબદાર કોણ? પ્રકાશભાઈ, તંત્ર જવાબદાર ગણાય, કારણ કે તમે એકવાર નોટિસ કોઈ પણ બિલ્ડિંગ આપો છો, પછી બિલ્ડિંગ ના ધારકો કદાચ ઉપર પગલા નો લે બિલ્ડિંગ ને કઈ કરવા માટે, તો એને જવાબદાર કોણ? એની પછી પાછું રિપોર્ટિંગ કરવું પડે 10 દિવસ પછી કે આનું શું થયું. જો પોતે નું બિલ્ડિંગ સમારકામ કર્યું હોય કે નું ફાઇલ્યું હોય તો ઈ કોર્પોરેશન ની જવાબદારી છે, તો એ તંત્ર જ જવાબદાર ગણાય. કોઈ પણ આવા જાનહાનિ થાય ને જવાબદાર કોર્પોરેશન ને હું માનું છું, પણ આજની કામગીરી હું એવું માનું છું બેસ્ટ કામગીરી હતી, બહુ સરસ કામગીરી હતી. અમે પોલિટિક્સ કરીએ છીએ પણ પોઝિટિવ પોલિટિક્સ કરીએ છીએ, નેગેટિવ કરતા નથી. આજે તંત્ર ખૂબ સારી કામગીરી કરી હતી અને તાત્કાલિક બધા આવી ગયા વાહનો, એના કારણે અન્ય જીવો પણ બચી શક્યા. જી ચોક્કસ. હાર્દિકભાઈ, આપને મારો અવાજ આવી રહ્યો છે? સંતોષ માની લીધો છે, તો શું નોટિસ પાઠવવાથી જ તંત્રનું કામ પૂરું થાય છે? આ પ્રકારની અનેક ઇમારતો છે એની સામે નક્કર કાર્યવાહી કેમ કરવામાં નથી આવતી? કેમ તંત્ર જાગતું નથી? આ મુદ્દે નથી લાગતું આપને કે કોઈ સમાજ સેવક આગળ આવવું જોઈએ, કોઈ સંસ્થાએ આગળ આવવું જોઈએ અને એમને જાગૃત કરવા જોઈએ જેથી કરીને આ પ્રકારની મોતનો તાંડવ ન થાય? અમારી બેન, તમે જે કહો છો પણ સમાજ સેવક તરીકે ની જે અમારી ફરજ છે એ અમે કરતા રહીએ છીએ. આજે જે તંત્ર ની કામગીરી હતી તે અમે ખુદ જોઈ રૂબરૂ, એ પ્રસન્નની હતી કે નહીં, સરસ કામગીરી હતી. ઝડપી કામ થયું એ બાબત સારી કામગીરી હતી. અત્યારનું જે આગ લાગે છે ને ત્યારે તંત્ર કૂવો ખોદવા બેસે છે, પાણી પેડા પાડ નથી બાંધતું. પ્રશ્ન અહીં એ છે, આ ઇમારત તો ઘણા લાંબા સમયથી જર્જરિત હતી, એને નોટિસ પણ આપવામાં આવી હતી, તેમ છતાં કામગીરી નક્કર કેમ ન થઈ? હાર્દિકભાઈ જી, હાર્દિકભાઈ મેડમ અવાજ કપાતો હતો, બોલો. જી, તંત્રએ જ્યારે આ ઘટના બની ત્યારબાદ એક્શનમાં આવ્યું છે, પરંતુ આ જ એક્શન જો ઘટના બન્યાના થોડા સમય પહેલા લીધા હોત તો કદાચ જે એક માનવ જિંદગી હોમાણી છે તે બચી ગઈ હોત ને જે 17 થી 18 લોકો ઈજાગ્રસ્ત થયા છે એ પણ બચી ગયા હોત. એને લગતી બેન મારી પાસે ડિટેલ ન હોય, પ્રદીપ કાકા પૈસે પ્રદીપભાઈ શુકલ છે અને કારણ કે પોતે ફ્લેટમાં રહે છે એને સારી એવી જાણકારી એમને છે એને લગતી. જી પ્રદીપભાઈ, શું કહેવું છે આપનું? ચોક્કસ કહી શકીએ કે જે રીતે ભાવનગરમાં જે આ ઘટના બની છે એ પહેલા જે
કુલ આખા મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગમાં આવી ભાવનગરની અંદર 20,000 થી 25,000 જર્જરિત મિલકત છે, એની અંદર એક કર્મચારી નોટિસ આપવાની કામગીરી કરે કેટલી જગ્યાએ પહોંચી કે એક તો પહેલી વસ્તુ કે મહાનગરપાલિકાએ સ્ટાફ વધારવાની જરૂર છે, આવી કામગીરીમાં યોગ્ય ફોકસ કરવાની જરૂર છે. નંબર બે કે જે કામગીરી કરવા કર્મચારી જે કરે છે તે પછી એનો યોગ્ય જે કહેવાય કે પરિણામ નથી આવતું, કારણ કે કોઈ કોઈ એનકે પ્રકારે કોઈ રાજકીય દબાણ આવી જાય છે એટલે અટકી જાય છે, એટલે આને કારણે પણ આવું બનતું હોય છે. એટલે ચોક્કસ કહી શકાય કે આ જે કામગીરી જે થાય છે તે કામગીરી આજે તંત્ર ખરા પગે ફક્ત 15 મિનિટમાં તંત્ર કામે લાગ્યું અને અત્યારે મબલો જે જે કહેવાય જે બધું છે એ દૂર હટાવવાની કામગીરી ચાલી છે. ઇવન તાત્કાલિક અસરથી પોલીસ બંદોબસ્ત પર આવી ગયેલો, ફાયરની ટીમ પણ આવી ગયેલી અને એટલી સરસ કામગીરી કરી છે અને ફુલ ટાઈમ કમિશનર પોતે ખડા પગે ત્યાં ઉભા રહ્યા છે. પ્રદીપભાઈ, મારું કહેવાનો મતલબ એ જ છે કે ઘટના બન્યા બાદ તંત્ર જે એક્શનમાં આવ્યું છે, કામગીરી કરી છે, તે કામગીરી તો સરાહનીય છે, પરંતુ જે ઘોર નિંદ્રામાં તંત્ર હતું એકાએક જાગ્યું ઘટના બન્યા બાદ. જો આ જ સ્પીડ છે, આ જ ગતિ જો એમણે પહેલા રાખી હોત તો કદાચ આ ઘટના ન બની હોત, ને જો ઘટના બની હોત તો માનવ જિંદગી ન હોમાણી હોત. હું આપને જણાવું, એસ્ટેટ વિભાગમાં હું પોતે અહીંયા આઉટડોર એજન્સી ચલાવું છું, એસ્ટેટ વિભાગ સાથે સંકળાયેલો છું. છેલ્લા 6 માસથી એક જ કર્મચારી આ કામગીરી કરે છે અને ઓછામાં ઓછી 25,000 જેટલી નોટિસો આપી છે, પણ તે પછી એક માણસ અથવા આખું તંત્ર કેટલી જગ્યાએ પહોંચે એ કરતા કરી શકો. નો ડાઉટ જે કોમર્શિયલ વિભાગ છે એને પોતાને આજે આપણી પોતાની પણ કઈ ફરજ છે. આજે અમે કેમ રિનોવેશન અમારું બિલ્ડિંગ કરાવ્યું એમ કોમર્શિયલ વિભાગ નોટિસ અગાઉ આપી નથી, તો એને આપી હોય તો એને અગાઉ કેસા માટે રિનોવેશન નથી કરાવ્યું? રિનોવેશન એને કરાવવું જોઈએ બધા ભેગા. અમે રિનોવેશન કર્યું તો અમારા ફ્લેટમાં આજે 57 ફ્લેટ છે, એમાંથી અમારી 33ની બી વિંગ છે, એમાંથી 8 વ્યક્તિએ પૈસા નથી આપ્યા, બાકીના બધા અમે 2 લાખ રૂપિયા કરીને રિનોવેશન કરાવ્યું. પ્રદીપભાઈ, આપણી સાથે કોંગ્રેસના નેતા પણ છે, કોંગ્રેસ શહેર પ્રમુખ પ્રકાશભાઈ. પ્રકાશભાઈ, કહેવામાં આવી રહ્યું છે કે તંત્રએ નોટિસ આપી હતી અને એક નોટિસો પાઠવવામાં આવી, પરંતુ માત્ર નોટિસ આપી અને કામ સંતોષ માની લેવો કેટલા અંશે વ્યાજબી છે? મેં આપને કીધું કે ફક્ત નોટિસ કાંઈ થતું નથી, નોટિસ તો આપી છે પછી એ કોઈ ઉકેલ છે, પણ પછી એના પછી એનું રિપોર્ટિંગ કરવું 10 દિવસ 15 દિવસ એ મહત્વનું. હું તમને ગઈકાલનો એક કિસ્સો ભાવનગરનો જ કહું, સંત્રની બે ગોદરકારી કહું. ગઈકાલે જ 12 દિવસથી સતત ભાવનગરમાં વરસાદ જે પહેલો પડ્યો એના કારણે આજે અનેક સોસાયટીમાં પાણી 1-1.5 ફૂટ ભરાયેલા છે. હવે એક બેન 27 વર્ષની ઉંમર, સોનલબેન, જેને ખબર નહોતી, 10 દિવસથી ઘરે રાંધાયેલી કોઈ પરિસ્થિતિ નથી, સિંગલ માણ હતો, એ ગઈકાલે આવ્યા સફાઈ કરવા અને ઇલેક્ટ્રિક મોટરના કારણે શોર્ટ લાગીને અવસાન પાયમાં. તો 12 દિવસ સુધી તમે પાણી ત્યાંથી હટાવી ન શકો? વિકાસની બહુ મોટી વાતો કરે છે ભારતીય જનતા પાર્ટી, આવે ને ડિબેટમાં સામે, કેમ ન આવે? એની પાસે કોઈ જવાબ નથી. ફક્ત તંત્ર પાસે જેમ આવે પોતાના બિલ્ડર પોતાનો જે ધંધો એ જ કરવો છે. લોકોની પરિસ્થિતિ શું છે, હેરાન થાય છે, પરેશાન થાય છે, એ આ લોકો જોતા નથી. જી ચોક્કસ. પ્રદ્યુમનભાઈ પણ આપણી સાથે છે. પ્રદ્યુમનભાઈ, શું લાગી રહ્યું છે આપને કે આ પ્રકારની ઘટનાઓ જે છાસવાળે બને છે એને રોકવા માટે કોઈ નક્કર પ્લાન હોવું જોઈએ, નક્કર સિસ્ટમ ન હોવી જોઈએ જેથી કરીને આ પ્રકારની ઘટનાઓ ન બને? દર વર્ષે ચોમાસું આવે ત્યારે આ રીતની ઘટના જોવા મળતી હોય છે. આ ભાવનગરની ઘટના બની, આજે રાજકોટમાં આ જ પ્રકારની ઘટના બની, આનાથી પહેલાં જૂનાગઢમાં બની હતી, થોડા સમય પહેલાં સુરતમાં પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી, ને અનેક નાના મોટા આવા મકાનો જે છે ધરાશાયી સમય થતા જ હોય છે, તેને રોકવા માટે કેમ કોઈ નક્કર પગલા નથી ભરવામાં આવતા? મેં આપણે પહેલા કીધું એમ કે એ માટે તમારે સર્વે કરવો જોઈએ,
ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક જે આ પ્રકારની બિલ્ડિંગો સામે આવતી હોય છે તેમાં એક આ માધવ હિલ બિલ્ડિંગની ઘટના સામે આવી છે. આ સિવાય પણ અનેક એવી બિલ્ડિંગો અત્યારે પણ છે જે ભાવનગરમાં જે જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. પ્રકાશભાઈ, ખાસ કરીને ભાવનગરમાં આ પ્રકારની બિલ્ડિંગોની સંખ્યા હજી પણ છે અને જે મહાનગરપાલિકા દ્વારા બિલ્ડિંગ બનાવવામાં આવી છે તે હજુ પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. મહિલા બાગની આસપાસની આવી બિલ્ડિંગો છે ત્યાં પણ કાર્યવાહી થવી જોઈએ, તે પણ કાર્યવાહી યોગ્ય પ્રમાણમાં થઈ નથી. ત્યારે વિપક્ષ તરીકે શું હવે આપ આ પ્રશ્ન ઉઠાવશો? ભાવનગરમાં પેલા તો કોર્પોરેશનના જે બિલ્ડિંગો છે એ જર્જરિત છે, એ ગમે ત્યારે અકસ્માત સર્જી શકે છે. અને ભાવનગરમાં અન્ય હાઉસિંગ રોડના મકાન છે, આનંદનગર હોય, ભરતનગર હોય, ત્યાં એ બિલ્ડિંગો તો તમે જોવો તો તમે એ બિલ્ડિંગમાં કદાચ તમારા રિલેટિવ હોય તો તમે ઉપર જઈ શકો નહીં, કારણ કે તમને બીક જ લાગે છે ક્યારે પણ. અને 100% ભાવનગરમાં હજી બહુ મોટા અકસ્માત થવાના છે, આ તો નંબરિયા છે. હજી ઘણા અકસ્માત થાય અમે વારંવાર રજૂઆત કરીએ છીએ અને આવતીકાલે પણ અમે કોંગ્રેસ તરફથી માગણી પણ કરવાના છીએ કે જેટલા મકાનો જર્જરિત છે એને તાત્કાલિક ધોરણે એનું સમારકામ થાય અથવા ત્યાંથી ટ્રાન્સફર કરીને એ મકાન પાડી દેવામાં આવે. અને જે નવ વ્યક્તિ હમણાં એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા એને સહાય આપવી જ પડે. પણ આ એક વ્યક્તિ, આજે એક બેન ગરીબ પરિવારના જેનું અવસાન થયું છે તો એને સરકાર સહાય કેમ નથી આપતી એવી પણ માગણી કરીએ છીએ. કેમ ભાઈ, એક છે એટલે હમણાં 10 વ્યક્તિ મૃત્યુ થાય તો એને સહાય આપવાની, અને આમાં તો કોર્પોરેશન પણ કાંઈક ને કાંઈક જવાબદાર છે, તો આ બેનને પણ સહાય આપવી પડે. જી ચોક્કસ, માત્ર સહાય આપવી જરૂરી નથી, આ પ્રકારની અનેક ઇમારતો છે તે હવે આ રીતની કોઈ ઘટના ન બને તે મુદ્દે પણ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ને આ સિવાય જો વાત કરવામાં આવે તો પ્રદીપભાઈ, અનેક એવી જર્જરિત ઇમારતો ભાવનગરમાં છે જે આજે પણ ખરાબ હાલતમાં જોવા મળી રહી છે. અનેક રસ્તાઓ એવા છે કે જેના સળિયા દેખાઈ રહ્યા છે. કેમ તંત્ર આ અંગે સભાન જોવા નથી મળતું? કેમ ઘોર નિદ્રામાં છે? ચોક્કસ કહી શકાય કે ભાવનગર મહાનગરપાલિકાની અંદર જે ઓફિસરો છે, જે જે દાખલા એસટીએસ ઓફિસર છે, હવે એક ને એક એક ઓફિસર આગળ ત્રણ ત્રણ તો ચાર્જ હોય છે. હવે આપ કલ્પના કરો કે ચોમાસીની કામગીરી, મોનસૂનની કામગીરી પહેલા કરવાની હોય, એ ઉપરાંત આ જે એસ્ટેટ વિભાગ છે નોટિસ આપવાની કામગીરી, જર્જરિત મકાન 25,000 કરતા વધારે જર્જરિત મકાનો છે આજની તારીખમાં. નોટિસ ખાલી દેવા જાય ને આંગળિયાવાળા તો એને 5 દિવસ કે 8 દિવસ લાગે કુરિયર દ્વારા. આજે કલ્પના કરો એનો જવાબ દે, જવાબ લે. અને એક વસ્તુ, તંત્ર એ પહેલા તો ઓફિસરની સંખ્યા પણ વધારવું જોઈએ. બીજું, 50% ટાઈમ તો આપણે તમામ જગ્યાએ કાર્યક્રમોમાં જાય છે અધિકારીઓનો, એટલે બિચારા કાર્યક્રમોની તૈયારીમાં હોય છે, એટલે એવું પણ બને છે. એટલે જે વિભાગ હવે આવા સંકટ સમયની કામગીરી કરતો હોય એને કાર્યક્રમોથી મુક્ત રાખવા જોઈએ. અને આની કામગીરી નક્કલ કરવા માટે પહેલા તો સૌથી પહેલા એસ્ટેટ વિભાગે સ્ટાફ વધારવો જોઈએ, અને સ્ટાફ વધારવામાં આવે તો જ આ જે કામગીરી છે. અને એ નોટિસનો ફોલોઅપ લેવો જોઈએ. નોટિસ એક આપી, બીજી નોટિસ આપી, શા માટે નથી થયું તો એનો ફોલોઅપ લેવામાં આવે તો ચોક્કસ ને ચોક્કસ આમાં માનવ જાનહાની બચાવી શકાય. અને આજે જે ઘટના બની છે એકદમ દુઃખદ ઘટના બની છે. અને જે ઘટના બની છે એ પણ તે ઉપર
સેકન્ડ ફ્લોર પર રિપેરિંગ કામ ચાલતું હતું અને બ્રેકર થી કઈક તોડવામાં આવી રહ્યું હતું, એને કારણે તે એ મજૂર અને લેબરો દબાયેલા અને ત્યાં કામગીરી ચાલતી હતી. કામગીરી ચાલે છે તો એ કોઈની મંજૂરી વગર કામગીરી કરાવે છે, જે તે મકાન માલિક કે જે તે દુકાનધારક, એ દુકાનધારકે કામગીરી કરાવતા હતા એને કારણે આ ઘટના બની છે એવું માની શકાય. જી ચોક્કસ. હાર્દિકભાઈ પણ આપણી સાથે છે, સામાજિક આગેવાન, એમને પ્રશ્ન પૂછીશું કે જે લોકોના મોત થઈ રહ્યા છે એના માટે જવાબદાર કોણ છે, મોતનો જે આ ખેલ થયો અને ખાસ કરીને ભાવનગરમાં જે મહિલાનું મોત થયું એના માટે જવાબદાર કોણ, તંત્ર કે પછી જે બિલ્ડિંગ હતી તેમાં રહેનાર રહેવાસીઓ કે પછી તંત્રની લાપરવાહી, કોણ જવાબદાર છે, શું લાગી રહ્યું છે આપને? એમાં કયું અત્યારે વાત થઈ પ્રમાણે કીધું છે કે પરમિશન વગર કામ કરેલું છે કે ત્યાંના લોકોએ. અવાજ આવે છે જી? તો તંત્રની જવાબદારી હતી ને, જો તમને ખબર હોય, સામાન્ય નાગરિકને ખબર હોય કે પરમિશન વગર આ કામ થયું છે તો તંત્રને તો ખબર પડે જ ને, તો કેમ કોઈ કાર્યવાહી ન થઈ? પ્રશ્ન અહીંયા એ જ છે કે તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે, જ્યારે ઘટના બને છે ત્યારે સફાળું જાગે છે. અમે સવાલ અત્યારે વાત કરી પ્રમાણે કે આ જે ઘટના બની છે એમાં તંત્રને જાણ નથી અને ત્યાંના કોઈ વ્યક્તિએ કરાવેલું હોય તો એને લગતી હોય તો ત્યાં કોઈ કાર્યવાહી એ લગતી બાબત પહેલા તો કરવી જોઈએ. અને બાકી એ વાત થઈ પ્રમાણે કે તંત્રને પણ આપણે કહી શકીએ કે થોડુંક જે કે છે સ્ટાફની અછત છે એ પણ આપણે એને કહી શકીએ કે સ્ટાફની અછત એ થોડુંક ધ્યાન દે બાબતમાં અને એ બધું થોડુંક એને જાણકારી આપવી પડશે. જી ચોક્કસ. જે રીતે આ ઘટના સામે આવી છે તે ખૂબ જ દુઃખદ ઘટના છે અને જે રીતના એક વ્યક્તિનું મોત થયું છે, પરંતુ જો આ ઘટનાની ગંભીરતાને જો જોવામાં આવે તો 17 થી 18 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને તેમની સારવાર પણ ચાલી રહી છે અને આ ઘટનાને ગંભીરતાથી લેવાની ખૂબ જ જરૂર છે. અને આવી અનેક એવી ઇમારતો ભાવનગર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં છે, ત્યારે હવે શું લાગે છે પ્રદીપભાઈ કે આ અંગે નક્કર કાર્યવાહી થવી જોઈએ? જો હજુ પણ નક્કર કાર્યવાહી નહીં થાય તો આવી જ રીતે માનવ જિંદગીઓ હોમાતી રહેશે. ખરેખર વાત દુઃખ સાથે કહેવું પડે કે આવી ઘટના બની. કોઈ પણ જાતની કાર્યવાહી થતી નથી, પબ્લિક ભૂલી જાય છે અને યથાવત જે બાંધકામ ચાલતા હોય છે, જે કોઈ મંજૂરી વગરના કામ ચાલતા હોય છે તે ચાલે છે. અને ખરેખર આમાં આની માટે કોઈ પણ કામ કરાવવું હોય તો પહેલા તો તંત્ર એમને જાણ કર્યું છે કે અમે આવું કામ કરાવીએ છીએ. બિલ્ડિંગ હોય તો દાખલા કોમર્શિયલ વિભાગ છે અમારે નીચે માધવીલ નો, તેના એસોસિએશન ના પ્રમુખને કહું છું કે ભાઈ આ કામ કરાવ્યું છે, કોઈ તકલીફ હોય તો કે. એટલે આવું બધું પોતે સ્વયં જાગૃત થવું જોઈએ અને તંત્ર પણ જાગૃત થવું જોઈએ, એ બંને જવાબદાર છે. અને આવું ઘટના તો આપણે ટાળી શકાય એમ કેવું અતિશયોક્તિ નથી. અને જે મૃતક જે છે એ તો માત્ર ત્યાં મજૂરી કામ કરવા આવેલા, અને એ તો સદનસીબે કે પાછળના ભાગેથી બધા આખા બેંકના 17 કર્મચારી ને કાઢી દેવાય, આખી બેંક બરોડા છે એની આખું આડું પડી ગયેલું સ્ટ્રક્ચર, એટલે બચાવી શકાય એટલે બહુ મોટી દુર્ઘટના ટળી છે. અને કહેવાય કે પુરુષોત્તમ મહિનામાં ભગવાનના આશીર્વાદમાં ગણો કે જે ગણો એ કે બાકીના લોકો નાની મોટી ઈજા થઈ છે અને બચાવી શકાયા છે. તો ખરેખર આ ઘટના ટાળવી હોય તો આપણે ચોક્કસ તંત્રએ નક્કર કામગીરી કરવી પડશે અને જે નોટિસ આપ્યા પછી ફોલોઅપ પણ લેવા પડે અને આપણે પણ જાગૃત થવું પડે એવું માનું છું. મારું બિલ્ડિંગ, મારું માધવીલ છે બિલ્ડિંગ, તો અમારે એ વિંગ અને બી વિંગના બંનેના પ્રમુખો સંયુક્ત નિર્ણય લઈએ છીએ અને કામ કરીએ છીએ. જી ચોક્કસ. અને અત્યારે હાલમાં અમારે 72 જે કહેવાય 57 ફ્લેટ ધારકો છે, સૌએ પોતાની વ્યવસ્થા પણ કરી લીધી ઇમરજન્સી, કારણ કે જે ફ્લેટ છે એમાં રહેનારા આજે બધા સુખી સંપન્ન માણસો છે એમ માની શકાય. પરંતુ આવી ઘટના આનંદનગર વિસ્તાર છે, ભરતનગર વિસ્તાર છે, આવા વિસ્તારમાં જ્યાં 2 માળિયા મકાન છે, વર્ષોથી જર્જરિત થઈ ગયા છે, બિચારા ક્યાં રહેવા જશે, એને ભાડું કોણ આપશે, એની સામે તંત્ર કોઈ જોતું સમયનો અભાવ છે તેથી આ ચર્ચાને આપણે અહીં જ વિરામ આપીશું. જો તંત્ર થોડું ઘણી
સીક બોધ લીધી હોત, બોધપાઠ જો જૂનાગઢની ઘટના બાદ લીધો હોત તો કદાચ ભાવનગરની આ ઘટના ન બની હોત અને હજુ પણ એવી અનેક ઇમારતો ન માત્ર ભાવનગરમાં પરંતુ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં એવી જોવા મળી રહી છે, મહાનગરોમાં એવી જોવા મળી રહી છે કે જર્જરિત હાલતમાં ત્યાં છે, ત્યારે હજુ પણ તંત્ર જાગી અને નક્કર કાર્યવાહી કરે તો અનેક જિંદગીઓ મોતના ખપ્પરમાં જતી હોમાતી અટકાઈ શકે છે. તો આથી આજની અમારી વિશેષ રજૂઆત, ફરી મળીશું. નમસ્કાર.